सुप्रभात विद्यार्थी मित्रों, मित्रों हूँ छूँ डॉक्टर महेश दाफड़ा। मित्रों आज 407 आ व्याकरण रीडियो अपनी समक्ष प्रस्तुत करवा जा रहा छूँ तेरे हूँ खरेखर खूबज आनंदनी लागणी अनुभवी रो छूँ। मित्रों हूँ अपेक्षा राखू छूँ के 407 आ एपिसोड आप सबने गमशे, आप सबने पसंद आवशे। मित्रों फरी एक वार आप सौ विद्यार्थी मित्रों, आप सौ शुभचिंतकों, एजुकेशन टच नामनी अपनी आ यूट्यूब चैनल में हार्दिक स्वागत करूँ छू। मित्रों अत्यार सुधीना कोईपण व्याकरण वीडियो आप अपनी अनुकूलता गमे त्यारे जोई शकशो, गमे त्यारे जोई शकशो। हाँ मित्रों, जो तमने आ वीडियो पसंद आवे तो चोक्कसपणे लाइक आपशो, शेर करशो। अरे मित्रों खास विनंती, एजुकेशन टच नामनी अपनी आ घर आंगणानी यूट्यूब चैनल ने सब्सक्राइब करवानुं भूलशो नहीं। आप पण सब्सक्राइब करशो अने अपना जे मित्र वर्तुळ छे एने पण आ चैनल सब्सक्राइब करवानुं कहशो तो मने खूब ज प्रोत्साहन पूरू पड़शे। मित्रों आजनो वीडियो व्याकरण शुरू करता पहला एक सरस मजानो सुविचार हूँ आपनी समक्ष शेर करवा जई रह्यो छुं। अने मित्रों आजनो सुविचार कंईक आवो छे, व्यक्ति ने हरावो नीचो पाड़वो ए साची सफलता नथी, ए साची सफलता नथी, पण व्यक्ति ने सन्मान आपीने जीती लेवो एज साची सफलता छे। मित्रों बहुत सरस मजा सुविचार, कोईपण व्यक्ति ने हरावो नीचो पाड़वो ये अपनी सफलता नहीं, पण व्यक्ति ने सन्मान आपीने अने पछी एने जे जीती लेवो एज साची सफलता छे। એટલે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ રીતેનું અપમાન કરીને નીચો બતાવીને અને આપણે સફળ થઈ શકતા નથી। મિત્રો આવી સરસ વાત પછી આપણે આપણા અભ્યાસમાં આગળ વધીશું। મિત્રો આપણે જે ભણી રહ્યા છીએ એ શું ભણી રહ્યા છીએ, એડજેક્ટિવ ક્લોઝ એટલે કે વિશેષણરૂપ ઉપવાક્ય વિશે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ। એમાં આપણે એડજેક્ટિવ ક્લોઝ વિથ રિલેટિવ પ્રોનાઉન્સ એટલે કે એડજેક્ટિવ ક્લોઝ એટલે કે વિશેષણરૂપ ઉપવાક્ય પરંતુ મિત્રો આપણે એમાં શું ભણી રહ્યા છીએ, તો કે ભાઈ એડજેક્ટિવ ક્લોઝ વિથ રિલેટિવ પ્રોનાઉન્સ, જ્યારે મુખ્ય વાક્યમાં કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ વસ્તુ, કોઈ પણ પ્રાણીનો ઉલ્લેખ હોય અને ઉપવાક્યની અંદર એના વિશે વિશેષતા દર્શાવવામાં આવી હોય તો જે વિશેષતા દર્શાવતું વાક્ય છે એને આપણે શું કહીએ છીએ, એડજેક્ટિવ ક્લોઝ કહીએ છીએ। મુખ્ય વાક્યમાં કોઈ પણ વ્યક્તિ વસ્તુ વિશે ઉલ્લેખ થયો હોય એના વિશે ઉપવાક્યમાં વિશેષતા દર્શાવવામાં આવી હોય તો આને આપણે વિશેષણરૂપ ઉપવાક્ય કહીશું। પરંતુ આ બંને વાક્યો જે સાંકળે છે એને આપણે શું કહીએ છીએ મિત્રો, રિલેટિવ પ્રોનાઉન્સ તરીકે આપણે ઓળખીએ છીએ, એને કે સંબંધક સર્વનામ તરીકે આપણે ઓળખીએ છીએ। તો મિત્રો આપણે હુથી ચાલુ કર્યું હતું, હું, વિચ, વેન, આ બધા સંબંધક સર્વનામ વિશે આપણે પૂરતી માહિતી પ્રાપ્ત કરી હતી। અત્યારે મિત્રો જે આપણે ભણી રહ્યા છીએ એ છઠ્ઠું સંબંધક સર્વનામ છે અને એ છે મિત્રો વેર। આપણે અત્યારે ભણી રહ્યા છીએ એ વેર, એના વિશે આપણે અભ્યાસ, વેર એટલે કે જ્યાં, વેર એટલે કે જ્યાં આપણે આનો અર્થ આવો કાઢીએ છીએ,
મોટા ભાગે મુખ્ય વાક્યમાં કોઈ પણ પ્લેસ એટલે કે જગ્યા વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો હોય તો મિત્રો આપણે સંબંધક સર્વનામ તરીકે શું વાપરીએ છીએ, રિલેટિવ પ્રોનાઉન્સ તરીકે આપણે વેર વાપરતા હોઈએ છીએ. પરંતુ મુખ્ય વાક્યમાં કોઈ પણ જગ્યા, સ્થળ એના વિશેની કોઈ પણ માહિતી હોય અને એના વિશે વિશિષ્ટતા રીતે ઉપવાક્યમાં જ્યારે વાત કરવામાં આવી હોય ત્યારે આપણે રિલેટિવ પ્રોનાઉન્સ તરીકે અહીંયા આપણે વેરનો ઉપયોગ કરીએ છીએ. હવે મિત્રો આપણે એક એક્ઝામ્પલ લઈશું તો મને લાગે છે કે તમને થોડી વધારે ખબર પડશે. દાખલા તરીકે આપણે એમ કહી શકીએ He has he has no idea આ જે તમે જોઈ શકો છો તેને કોઈ આઈડિયા નથી વેર કે જ્યાં આપ રહો છો, કે જ્યાં આપ રહો છો. હી હેઝ અ નો આઈડિયા વેર યુ લીવ, તેને કોઈ આઈડિયા નથી કે જ્યાં, અહીંયા તમે જોઈ શકો છો વેર, કે જ્યાં તમે રહો છો. વેર યુ લીવ, વેર યુ લીવ, આ જે વાક્ય છે એ વાક્ય છે એડજેક્ટિવ ક્લોઝનું વાક્ય. વેર યુ લીવ એ વાક્ય જે છે એ વાક્ય છે એડજેક્ટિવ ક્લોઝ, બરાબર. અને આ વાક્ય હી હેઝ એ નો આઈડિયા એ મુખ્ય વાક્ય છે. અને વેરથી આપણે મુખ્ય વાક્ય અને એડજેક્ટિવ ક્લોઝના વાક્યને આપણે શેનાથી જોડ્યું છે મિત્રો, વેર દ્વારા આપણે જોડ્યું છે. મુખ્ય વાત જે સ્થળ વિશે વાત છે એ સ્થળ વિશે સ્પષ્ટતા કરવા માટે આપણે આ વેર સાથેનું એડજેક્ટિવ ક્લોઝનું વાક્ય મુખ્ય વાક્ય સાથે જોડવામાં આવેલું છે. આ વાત હતી મિત્રો એ વેર કેવી રીતે વાપરી શકાય એના વિશેની. મિત્રો ફરી એકવાર આપ સૌને મારું નમ્ર નિવેદન છે કે એજ્યુકેશન ટચ નામની યુટ્યુબ ચેનલને વધુમાં વધુ સબસ્ક્રાઈબરો મળે, વધુમાં વધુ લોકો સબસ્ક્રાઈબ કરે તો મને ખૂબ જ પ્રોત્સાહન પૂરું પડશે મિત્રો. એ વાત આપણે યાદ રાખીએ. ફરી એકવાર, થોડું ભણીએ પણ સારું ભણીએ, ભલે એક જ વાક્ય ભણીએ પણ સતત આપણને આ વાત આખા દિવસમાં સતત આપણે આ વાતને યાદ રાખીશું, આ વાક્યને યાદ રાખીશું તો મને લાગે છે કે આના વિશે તમે એકદમ સ્પષ્ટ થઈ જશો. તો મિત્રો હું પણ જે ભણાવું છું એ પણ મારા જ્ઞાનની એક મર્યાદા હોય છે. સંભવ છે મિત્રો કે ક્ષતિ હોય તો ચોક્કસપણે કોઈ સારા વ્યાકરણ ગ્રંથનો અભ્યાસ પણ મિત્રો અવશ્ય કરજો. પરંતુ મિત્રો ખાસ કોરોનાના આવા કપરા કાળમાં આપણે શું ઘરમાં રહીએ, સ્વચ્છ રહીએ, સ્વસ્થ રહીએ અને સતત અભ્યાસમાં રહીએ એવી પ્રાર્થના સાથે ભારત માતા કી જય.